चैप्टर नंबर 11 क्वेरीनो उपयोग करी माहिती मेळवी। आ पहेलाना प्रकरणमां आपणे जोयुं के विगतो एटले के डेटाना विशाळ समूहने डेटाबेस तरीके ओळखवामां आवे छे। हवे एवी स्थिति विशे विचारीए के जेमां आपणे आ डेटाबेसमांथी माहिती मेळवानी जरूर पड़े। धारो के आपणे ग्राहकोने स्वातંત્ર દિવસ અંગેની માહિતી મોકલવા માંગતા હોઈએ તો તે માટે આપણને ગ્રાહકોના નામ અને સરનામાની યાદીની જરૂર પડશે। જો કસ્ટમર નામના ટેબલમાં આ વિગતોનો સંગ્રહ કરેલો હોય તો તે ટેબલ ખોલવાથી તેને મેળવી શકાશે। ડેટાબેઝમાં નિશ્ચિત માહિતીના સમૂહને મેળવવા માટે ડેટાબેઝ સોફ્ટવેરમાં ક્વેરી નામની સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે। ડેટાબેઝમાં વિગતોનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવ્યો છે તેનાથી અનપેક્ષિત ઉપયોગકર્તા પોતાની પસંદગી માપદંડ કે ગોઠવણી મુજબ માહિતી મેળવી શકે છે। વર્તમાન વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુ ઉત્પાદનોની વધુ ઉત્પાદનો ખરીદ્યા હોય તેવા ગ્રાહકોની વિગતો દર્શાવો અથવા તો એક પણ વખત વેચાણ થયું ન હોય તેવી વસ્તુઓની વિગતો દર્શાવો જેવા પ્રશ્નો આપણે ક્વેરી દ્વારા પૂછી શકીએ। ક્વેરીની રચના કરવાની, સંગ્રહ કરવાની અને જરૂર પડે ઉપયોગમાં લેવાની ક્ષમતા એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાનું એક મુખ્ય કારણ છે। આપણે વાત કરીએ ક્વેરીને વ્યાખ્યાયિત કરવાની। ક્વેરીને વ્યાખ્યાયિત કરવી, ડિફાઇનિંગ ક્વેરી। ક્વેરીનો મૂળભૂત અર્થ થાય છે પ્રશ્નો પૂછવા, તપાસ કરવી અથવા તો પૃથ્થકરણ કરવું। બેઝમાં ક્વેરીનો અર્થ છે ડેટાબેઝમાં આપેલી કોઈ માહિતી વિશે પ્રશ્નોત્તરી કરવી। ક્વેરી દ્વારા બેઝને સૂચવવામાં આવે છે કે ઉપયોગકર્તા સમક્ષ માત્ર નિશ્ચિત ફિલ્ડ અને રેકોર્ડ દર્શાવવાના છે। કોઈ એક કે વધુ ટેબલના જૂથમાંથી એક જ સમયે માહિતી મેળવવા માટેના નિયમોના ગણને ક્વેરી કહે છે। ક્વેરીનું પરિણામ ટેબલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે। ક્વેરીના રેકોર્ડનો સમૂહ આડી હરોળ દરેક રેકોર્ડમાં પ્રમાણે અને ઊભી હરોળ દરેક ફિલ્ડ પ્રમાણે સ્વરૂપે ગોઠવાયેલા હોય છે। ક્વેરીની રચના કરવા માટે ડેટાબેઝ ખોલી ડાબી બાજુના વિભાગમાં આવેલા ક્વેરીઝ લખેલા આઇકન પર ક્લિક કરો। ક્વેરી વિન્ડોની ગોઠવણ બેઝમાં આવેલ અન્ય વિન્ડો જેવી છે। ડેસ્કટોપ ટાસ્ક પેનમાં ઉપરની બાજુએ ક્વેરી બનાવવા માટેની જુદી જુદી પદ્ધતિઓ દર્શાવેલી હોય છે। પહેલા બનાવેલી ક્વેરીની યાદી ક્વેરીઝ શીર્ષક હેઠળના વિભાગમાં દર્શાવવામાં આવશે। અહીંયા આપણને ક્વેરી આઇકન પસંદ કરવામાં આવ્યું છે એની વિન્ડો દર્શાવેલી છે। ક્રિએટ ક્વેરી ઇન અ ડિઝાઇન વ્યૂ, ક્રિએટ ક્વેરી ઇન અ ડિઝાઇન વ્યૂ, આ રીતે ન્યૂનતમ માર્ગદર્શન આપવામાં આવે છે। એટલે કે આપણને અહીંયા જાતે ક્વેરી બનાવવાની પરમિશન હોય છે। યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી। વિઝાર્ડનો ઉપયોગ કરીને સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્વેરીને બનાવી શકીએ। ક્રિએટ ક્વેરી ઇન એસક્યુએલ વ્યૂ, આ રીતે કોઈ એક જ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે નહીં। અહીંયા આપણે જાતે જ ક્વેરી સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજમાં લખવાની હોય છે ને એની માટે આપણને કોમ્પ્યુટરની ચોથી પેઢીની લેંગ્વેજ આવડવી જરૂરી હોય છે। જો તમે ડેટાબેઝ નિષ્ણાત હો તો ડિઝાઇન વ્યૂ કે એસક્યુએલ વ્યૂ પસંદ કરી શકો છો। જો કે આપણે વિચારોને ક્વેરી દ્વારા રજૂ કરવા માટે બેઝના ક્વેરી વિઝાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે તો તે માટે કોઈ વિશેષ જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી। આ દરેક વિકલ્પની ક્રમશઃ ચર્ચા કરશું। અહીંયા આપણે ગ્રાહકોનું નામ સરનામાં દર્શાવવા માટે ક્વેરીની રચના કરીએ। અહીંયા વિઝાર્ડની મદદથી ક્વેરી બનાવીએ। અહીંયા જે વિઝાર્ડ કીધું છે એમાં અવેલેબલ ફિલ્ડમાંથી લઈ શકાય। આપણે આને થોડુંક પ્રેક્ટિકલ જ જોઈશું। અહીંયા આપેલી આ ક્વેરી વિઝાર્ડ છે। ક્વેરી વિઝાર્ડની અંદર તમે જોઈ શકો છો કે આપણે ક્વેરી શેમાંથી બનાવી શકીએ। પહેલો પ્રશ્ન, ક્વેરી આપણે બે રીતે બનાવી શકીએ। એક તો ટેબલમાંથી બનાવી શકીએ અને અગાઉ બનાવેલી ક્વેરીમાંથી પણ ક્વેરી બની શકે। તો ક્વેરી વિઝાર્ડના 8 સ્ટેપ છે: ફિલ્ડ સિલેક્શન, શોર્ટિંગ ઓર્ડર, સર્ચ કન્ડિશન, ડિટેલ ઓર અ સમરી, ગ્રુપિંગ, ગ્રુપિંગ કન્ડિશન, એલિયાઝ એન્ડ ઓવરવ્યૂ। અહીંયાથી આપણે સ્ટેપ લીધા પછી એને સોર્ટિંગ ઓર્ડરમાં કન્વર્ટ કરવાના હોય છે। પછી આપણે એને જેનું, અહીંયા એવું કીધું છે કે જેનું નામ શાહ હોય એવી વસ્તુઓને સર્ચ કરાવીએ। આપણે આ જ વસ્તુને થોડીક પ્રેક્ટિકલી જોઈએ કે આવું આપણને ક્યાંક પરિણામ મળી શકે। અહીંયા એક બતાવ્યું છે જેનું નામ શાહ હોય એવો ડેટા। આપણે આપણી પાસેનું જે ટેબલ છે એના વિશે માહિતગાર થઈએ। આપણી પાસે એક કસ્ટમર ટેબલ છે જેમાં પણ આપણે એક શાહ નામ રાખ્યું છે। એમાં છે કસ્ટમર નેમમાં શાહ અથવા તો પૂજા, આપણે શાહ પહેલાં સર્ચ કરાવીએ, કસ્ટમર
याद आपणे शुं राखवानुं, टेबलनुं नाम छे कस्टमर अने फील्डनुं नाम छे कस्टमर टेबल अने शामां एस कैपिटल करेलो छे। तो आपणे क्वेरीजमां जईशुं, क्वेरीमां यूज विजार्ड टू क्रिएट अ क्वेरी। अहींया तमे जोई शको छो त्रण ऑप्शन हता, डिजाइन व्यू, विजार्ड थ्रू अने एसक्यूएल स्ट्रक्चर द्वारा। अहींया बनावेली क्वेरीज बतावे छे। आपणे बनावेला फॉर्ममांथी क्वेरी बनावीशुं, आपणे लीधुं वच्चेनुं स्टेप विजार्ड थ्रू क्वेरी क्रिएट करीए। आपणे एनी माटे टेबल लई આવીશું। ટેબલ હતું આપણી માટે કસ્ટમર। કસ્ટમરમાંથી આપણે શેની માટેની માહિતી, આપણે ધારો કે બધી માહિતી મૂકી દઈએ, આ અવેલેબલ ફિલ્ડ છે અને આ ફિલ્ડ ઇન એ ક્વેરી, અવેલેબલ ફિલ્ડ આટલી છે, એમાંથી તમારે કેટલી જોઈએ છે, તો આપણે શાહ માટેની બધી વિગતો છપાવી હોય તો મેં બધે બધી લઈ લીધી આપ્યું। નેક્સ્ટ સોર્ટિંગ ઓર્ડર, શોર્ટિંગ ઓર્ડરની અત્યારે આપણે કોઈ રિક્વાયરમેન્ટ નથી, કારણ કે આપણે પાસે એક જ જેનું નામ શાહ છે એવી વસ્તુઓને ફાઇન્ડ આઉટ કરાવીએ છીએ। મેચ ઓલ ઓફ ધ ફોલોઈંગ, મેચ એની ઓફ ધ ફોલોઈંગ, અહીંયા આપણે શું લેવાનું હતું, કસ્ટમર લાસ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મેં લખ્યું આપણે જેવી રીતે ફોલ્ડરમાં લખેલું હોય ફાઇલમાં એવી જ રીતે લખવાનું રહેશે। આપણે એની અંદર કેપિટલ એસ હતું, એટલે કે જે કસ્ટમર ટેબલની અંદર કસ્ટમરનું લાસ્ટ નેમ શાહ હોય ઇઝ ઇક્વલ ટુ શાહ હોય એવી વસ્તુને આપણે સર્ચ કરાયા। ડિટેલ ઓર ડિટેલ ક્વેરી અને સમરી ક્વેરી, અહીંયા આપણને ડિટેલ ક્વેરી બતાવશે કારણ કે આપણે એક ફિલ્ડ નહીં ઘણી બધી ફિલ્ડ પસંદ કરેલી છે। ડિટેલ ઓર સમરી નેક્સ્ટ આપીએ, આ બે છૂટી ગયા કારણ કે આપણે કોઈ ગ્રુપિંગની કન્ડિશન આપેલી નથી, કારણ કે આપણે કોઈ એક જ વસ્તુ જ્યારે શોધાવીએ છીએ ત્યારે ગ્રુપ ઓપ્શન હોતું જ નથી। એલિયાઝ, એલિયાઝનો મતલબ થાય છે કે ઉપનામ, આ ફિલ્ડ છે કસ્ટમર ટેબલ છે કસ્ટમર આઈડી, તો એને એલિયાઝ ઉપનામ તરીકે કસ્ટમર આઈડી જ ગણાવેલું છે, એટલે અહીંયા એ દર્શાવે છે કે આપણે જે નામ પસંદ કરેલા છે એ જ નામ સાથે કામ કરે છે, તો આપણે એ એલિયાઝ ઉપનામ અત્યાર પૂરતું ક્યાંય બદલતા નથી, આપણે એને આપી દઈએ નેક્સ્ટ। અહીંયા તમને બતાવે છે ક્વેરી કસ્ટમર 13, અહીંયા તમે એને જે નામ આપવું હોય એ આપી શકો। આપણે ક્વેરી 13ની જગ્યાએ એને નામ આપી દઈએ કે જેનું નામ આપણે શું સર્ચ કરાવીએ છીએ, શાહ, તો આપણે ફક્ત એવું નામ આપી દીધું। અહીંયા ઓપ્શન છે ચેક ધ ઓવરવ્યૂ એન્ડ ડિસાઇડ હાઉ ટુ પ્રોસીડ, હવે તમે કેવી રીતે પ્રોસેસ કરવા પ્રોસેજર માંગો છો એના માટે પૂછે છે। અહીંયા ડિસ્પ્લે ક્વેરી અને મોડિફાઈ ક્વેરી, અત્યારે આપણે ફક્ત ડિસ્પ્લે ક્વેરી આપીશું। ઓવરવ્યૂમાં તમને અહીંયા દર્શાવેલું છે કે એડ્રેસ લાઇન 1, અહીંયા બધું જ આપેલું છે, ફિલ્ડ ઇન ધ ક્વેરી કસ્ટમર આઈડી, આટલા આટલા આઈડી લીધેલા છે એના એલિયાઝના નામ સહિત બતાવ્યું છે, નો શોર્ટિંગ ફિલ્ડ વેર અસાઇન્ડ, આપણે કોઈ શોર્ટિંગ ઓર્ડર ગોઠવેલું નથી, સર્ચ કન્ડિશન કસ્ટમર લાસ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ શાહ, સર્ચ કન્ડિશન આપણે શું મૂકી છે, તો કે જે કસ્ટમરનું લાસ્ટ નેમ શાહ હોય એની વિગતો દર્શાવે, નો ગ્રુપિંગ વેર અસાઇન, નો ગ્રુપિંગ કન્ડિશન વેર અસાઇન, આપણે કોઈ ગ્રુપ કે કોઈ ગ્રુપની કન્ડિશન મૂકેલી નથી। આપણે ડિસ્પ્લે ક્વેરી ઉપર જઈશું અને મેં આપ્યું ફિનિશ્ડ। અહીંયા તમે જોઈ શકો છો કે જેનું નામ લાસ્ટ નેમ શાહ હોય એવી વ્યક્તિની બધી જ ડિટેલ મને દર્શાવી દીધી, જેટલી વસ્તુ એમાં છે જેટલી ફિલ્ડ એની અંદર આપેલી છે એટલી બધી આપણને દર્શાવી દીધી। અહીંયા તમે જોઈ શકો છો શાહ, આવી જ રીતે આપણે કોઈ પણ નામ સાથે કામ કરી શકીએ, એટલે અહીંયા જેમ આપણને દર્શાવ્યું છે કે ભાઈ જેનું નામ શાહ હતું એની ડિટેલ, એમ આપણા ટેબલમાં પણ જેની સરનેમ લાસ્ટ નેમ શાહ હોય એવું આપણને બતાવી દીધું। હવે આપણે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ કે ક્વેરી પસંદ કરવાનું ને ગ્રેટર ધેનની નિશાનીથી ફિલ્ડને પેમેન્ટ અમાઉન્ટ શોધવાનું કીધું છે, શોર્ટ બાય ઓર્ડર, કોઈ પણ ફિલ્ડ માટે અહીંયા આપણે બે ત્રણ વસ્તુઓથી પરિચિત થઈએ કે પેમેન્ટનો આપણે સરવાળો કરાવીએ। હવે હમણાં જે આગળ કામ કર્યું એ કેરેક્ટર બેઝ કામ કર્યું કે જેનું નામ શાહ હોય એવી વિગતો દર્શાવે અને એના બધા જ ફિલ્ડ દર્શાવે, પણ હવે આપણે એક એવી ક્વેરીથી માહિતગાર થઈએ કે જ્યાં આંકડાઓનો સરવાળો કરીને આપે। અહીંયા ગેટ ધ સમ ઓફ પેમેન્ટ ઓર્ડર માટે છે, ગેટ ધ સમ ઓફ જ્યારે ઓર્ડર આપવામાં આવે છે ત્યારે એની ઉપર જે પ્રમાણે કામ થાય છે તે,
આપણે પણ થોડુંક કામ કરી આવીએ. આપણે લઈએ ક્વેરી, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી. એની માટે હું તમને પહેલાં ટેબલ બતાવી દઉં. આપણે ટેબલમાં જતા રહીએ, બનાવેલા ટેબલમાંથી પણ બની શકે. આપણી પાસે પ્રોડક્ટ છે, પ્રોડક્ટમાં તમે જોઈ શકો છો સેલિંગ પ્રાઇસ છે, એસ પ્રાઇસ. બીજું ટેબલ બતાવી દઉં, ઓર્ડરની વાત કરીએ તો ઓર્ડરમાં નથી. આપણી પાસે ઓર્ડર્સની અંદર પણ કોઈ જ માહિતી નથી. આપણી પાસે પ્રોડક્ટમાં છે, પ્રોડક્ટની અંદર એસ પ્રાઇસ, અહીંયા આંકડાકીય માહિતી છે. એ દરેક સેલિંગ પ્રાઇસનો આપણે સરવાળો કરાવી શકીએ. આપણે એના સરવાળાની વાત કરીએ. એસ પ્રાઇસ એટલે કે સેલિંગ પ્રાઇસ. ટેબલનું નામ યાદ રાખવાનું, પ્રોડક્ટ અને સેલિંગ પ્રાઇસ. લઈ આવીએ ક્વેરી, વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી. હવે એની માટે કસ્ટમર ટેબલ, આપણે ટેબલ કયું લેવાનું હતું, પ્રોડક્ટ. હવે એની અંદરથી એક જ વસ્તુ લેવાનું, કારણ કે આપણે સરવાળો કરવાનો છે. જ્યારે તમે આંકડાના સરવાળાની વાત કરો છો ત્યારે જોડે આપેલી શાબ્દિક માહિતીનું કોઈ જ કામ હોતું નથી. અને સરવાળો એટલે સિંગલ એક વસ્તુ, ત્યાં બીજા કોઈ ફિલ્ડનું કામ રહેશે નહીં. માટે અહીંયાથી આપણે ફક્ત સેલિંગ પ્રાઇસ એક જ ઓપ્શન લેવાનું રહેશે, અવેલેબલ ફિલ્ડમાંથી, ફિલ્ડ ઇન ધ ક્વેરી. આપ્યું નેક્સ્ટ. અહીંયા પણ આપણે કોઈ શોર્ટિંગ ઓર્ડર આપવાનો નથી. મેચ ઓલ ઓફ ધ ફોલોઈંગ, અહીંયા મેં આપ્યું પ્રોડક્ટ પ્રાઇસ. મેચ એની ઓફ ધ ફોલોઈંગ, આપણે ગેટ ધ સમ ઓફ લેવું છે. આપણે અહીંયા મેચ ઓલ ઓફ ધ ફોલોઈંગ રાખી અને નેક્સ્ટમાં જઈશું. અહીંયા આપણે સમરી ક્વેરી, કારણ કે ડિટેલ નહીં આવે. સમરી ક્વેરી શું કામ આવશે, કે જે સરવાળો છે એ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય, એનું કોઈ વિસ્તૃત ન હોય. જેમ શામાં વિસ્તૃત હતી ડિટેલ ક્વેરી, કે ભાઈ જેનું નામ શાહ છે એનું ફર્સ્ટ નેમ બતાવ્યું, એની વધારાની બીજા બધા ફિલ્ડ બતાવ્યા હતા. અહીંયા ફક્ત આપણને સરવાળો જ દર્શાવે છે, માટે સરવાળા માટે ડિટેલ સમરી. અહીંયા સમરી ક્વેરી લઈ લીધું, ગેટ ધ સમ ઓફ, અહીંયાથી ફિલ્ડ એક જ છે આપણી પાસે. આપણે લઈ લઈએ પ્રોડક્ટ સેલિંગ પ્રાઇસ. નેક્સ્ટ એલિયાઝ આપી દીધું, એસપી એસ પ્રાઇસ સેલિંગ પ્રાઇસ. નેક્સ્ટ આપ્યું અહીંયા ક્વેરી. આપણે ક્વેરીને એક નામ આપી દઈએ. અત્યારે જે આપણે કામ કરી રહ્યા છીએ મેં સમ નામ આપી દીધું. હવે ડિસ્પ્લે ક્વેરી એન્ડ મોડિફાઈડ ક્વેરી. આપણે ડિસ્પ્લે ક્વેરીમાં ફિલ્ડ ઇન ધ ક્વેરી, એસ પ્રાઇસ પ્રોડક્ટ પ્રાઇસ, પ્રોડક્ટ ટેબલની સેલિંગ પ્રાઇસ. નો શોર્ટિંગ ફિલ્ડ વેર અસાઇન, નો કન્ડિશન વેર અસાઇન, નો ગ્રુપ વેર અસાઇન, નો ગ્રુપિંગ કન્ડિશન વેર અસાઇન. આપણે કાંઈ જ એવું સ્વીકાર્યું નથી. મેં આપ્યું ફિનિશ્ડ. અહીંયા તમે જોઈ શકો છો કે સેલિંગ પ્રાઇસનો સરવાળો આવી ગયો, આ ટોટલ આવી ગયું આપણી પાસે. અહીંયા તમે જોઈ શકો છો કે ઓર્ડર પેમેન્ટનું ઓર્ડર આઈડી સાથે અહીંયા જે સરવાળો, ગેટ ધ સમ ઓફ લઈ અને જે સરવાળો મળી જાય એ અહીંયા દર્શાવ્યું છે. હવે એવું કહે છે કે સૌ પ્રથમ ઓર્ડર આઈડી ફિલ્ડ પ્રમાણે તમામ રેકોર્ડ જૂથ બનાવવા જરૂરી છે. હવે ગ્રુપિંગ શીખીએ, ગ્રુપ કન્ડિશન બનાવીએ. હવે ગ્રુપ બનાવવા માટે શું કરવાનું છે, તો કે પેમેન્ટનું ઓર્ડર આઈડી છે એને ડિઝાઇન વ્યૂમાં ઓપન કરવાનું અને એને સમ અને ગ્રુપ બે વસ્તુ લઈ આવીએ. તો આપણે બનાવી દઈએ એક ગ્રુપ અને સમ, બંનેને જોઈ લઈએ. હવે આપણે ગ્રુપ અને કાઉન્ટવાળી ક્વેરી જોઈએ, જેમ અહીંયા કીધી છે કે ગ્રુપ પણ હોય અને સમ પણ કરી આપે. ક્વેરી લઈ લઈએ. એની માટે સૌથી પહેલાં તો ક્વેરી ઇન અ ડિઝાઇન વ્યૂ. ડિઝાઇન વ્યૂની અંદર આપણે પ્રોડક્ટ ટેબલ માટે ક્વેરી કરીએ. અહીંયા જ્યારે તમે ડ્રોપ ડાઉન કરો ત્યારે એ જે ટેબલ આપણે લઈ લીધું હોય, એડ ટુ ટેબલ, એની માટે વધારાના ઓપ્શન્સ પૂછે છે. અહીંયાથી આપણે એની પાસે કામ લઈએ, એક તો મોડેલ ને, બીજું લઈએ સેલિંગ પ્રાઇસ અને પછી લઈએ પ્રોડક્ટ ને. ટેબલ ઉપર ક્લિક કરો એટલે એની જાતે એના ટેબલ આવી જશે.
પહેલાના ફંક્શનમાં હું આપું છું મોડેલના નામ છે તો એનું એક ગ્રુપ બનાવી દે અને વિઝિબલમાંથી કાઢી નાખું છું બે વસ્તુને આપી દી અહીંયાથી રન ક્વેરી એલજી છે જીએક્સ છે અને એલજી વન છે હવે હું લઉં છું એની સેલિંગ પ્રાઇસ અને એનો કરું છું સરવાળો સમ કર્યું રન ક્વેરી આપી એટલે એલજીની જેટલી પ્રોડક્ટ છે એનો સરવાળો જીએક્સની જેટલી પ્રોડક્ટ છે એનો સરવાળો એલજી વનની જેટલી પ્રોડક્ટ છે એનો સરવાળો હવે પ્રોડક્ટ નેમને પણ આપણે કાઉન્ટ કરાવીએ કાઉન્ટ લઈ લીધું અને આપ્યું રન ક્વેરી એલજીની બે પ્રોડક્ટ છે પ્રોડક્ટ નેમ એલજી વનની પણ બે છે અને જીએક્સની વન છે હવે આની માટેનું આપણે ટેબલ જોઈ આવવું પડે પ્રોડક્ટ નામનું ટેબલ અહીંયા તમે જોઈ શકો છો જે બતાવ્યું છે એમ એલજી વાળા અહીંયા એક એક મેં હમણાં જ આની અંદર સ્ટોર કર્યું છે નવું ટેબલ આપણે ટેબલ ફરી લઈ આવીએ બીજા બધા ટેબલને આપી દઈએ આપણે ક્લોઝ એટલે આપણને જે ફાઇનલ જોઈએ છે એની ખબર પડે અહીંયા ગયા ટેબલ લીધું ટેબલમાંથી લઈ લીધું પ્રોડક્ટ તમે ટેબલમાં જોઈ શકો છો મેં એલજી વન એડ કર્યું છે એટલે આપણી પાસે જે ક્વેરી હતી ઇન ડિઝાઇન વ્યૂ અહીંયા આપણે ટેબલ ખોલાવીએ પ્રોડક્ટ વાળું તમે જોઈ શકો છો કે એલજી વાળા એમણે બે ગણા કાઉન્ટ કર્યા પ્રોડક્ટ એલજી વન વાળા બે કાઉન્ટ કર્યા અને જીએક્સ વાળું એક હવે એની અંદર તમે જોવો તો એની પ્રાઇસ પણ આપણી પાસે છે એસ પ્રાઇસ તો અહીંયા જે એલજી વાળી વસ્તુ છે એની સેલિંગ પ્રાઇસ અને જેટલી વસ્તુ જીએક્સ વાળી છે એની સેલિંગ પ્રાઇસ અહીંયા એલજી વનની 4500 અને 4000 એટલે 8500 આવી ગયા એલજી માટે એક છે 2000 અને એક છે 5000 એના 8000 આવી ગયા 7000 આવી ગયા એટલે અહીંયા જે આપેલી વસ્તુ છે એ જે ડિઝાઇન વ્યૂની અંદર આપણે જ્યારે કામ કરી ત્યારે આપેલી ડિટેલ્સ પ્રમાણે ક્વેરી ઉપર કામ થઈ શકે કે જ્યાં ગ્રુપ પાડી શકાય સરવાળો કરી શકાય અને કાઉન્ટ પણ કરી શકાય આ છે ક્વેરી માટે ગ્રુપિંગ સિસ્ટમ અહીંયા જેમ ગ્રુપ અને સમ આપ્યું આપણે ભેગા ભેગું કાઉન્ટ પણ લઈ લીધું હવે જોઈએ ક્વેરીને ડિઝાઇન વ્યૂમાં કન્ટ્રી ટેબલ માટે કહે છે ડિઝાઇન વ્યૂમાં એડ્રેસ લાઇન સાથે બધા એનું રિલેશન બનાવી અને આપણને બતાવે અને શોર્ટ અસેન્ડિંગ ઓર્ડર કરી આપે જોઈ લઈએ આપણે એની માટેની અહીંયા આપણે જોઈએ આપણી પાસે કન્ટ્રી નામનું ટેબલ છે બીજું છે આપણી પાસે સિટી નામનું ટેબલ આપણે કન્ટ્રી અને સિટી બે વસ્તુને લઈ લઈએ સ્ટેટ પણ છે ચલો આપણે ક્વેરીમાં જઈએ ઇને ડિઝાઇન વ્યૂ એડ ટેબલની અંદર એક તો સિટી લેવાનું હતું એડ કન્ટ્રી લેવાનું હતું એડ એન્ડ સ્ટેટ લેવાનું હતું એડ આપી દીધું ક્લોઝ હવે એ બધા એની વચ્ચે બનાવી દઈએ એક તો પહેલાં રિલેશન રિલેશન માટે આપણે ઇન્સર્ટ ન્યૂ રિલેશન સિટી ટેબલનું કન્ટ્રી ટેબલ સાથે ટાઈપ ઇનર જોઈન એને શું આપી દઈએ સિટી છે તો એને સ્ટેટ આપી દઈએ અને કન્ટ્રી છે તો એને કન્ટ્રી આઈડી આપી દઈએ આપણે આપી દીધું ઓકે બેની વચ્ચે રિલેશન ક્રિએટ વળી આપીએ ઇન્સર્ટ ન્યૂ રિલેશન સ્ટેટ આપી દઈએ અને કન્ટ્રી આપી દઈએ એને કન્ટ્રી આઈડી આપી દઈએ આને પણ કન્ટ્રી આઈડી આપી દઈએ ઓકે આપ્યું બેની વચ્ચે રિલેશન ક્રિએટ થઈ ગયો અહીંયા જો હું સ્ટાર લઉં ને તો બધે બધી ફિલ્ડ આવી છે આપણે વારાફરતી ફિલ્ડને પસંદ કરીએ જેમ કે સિટી માટે સિટી બાજુમાં લઈએ સ્ટેટ આઈડી અહીંયા લઈ આવીએ કન્ટ્રી ટેબલમાંથી કન્ટ્રી અને કન્ટ્રી આઈડી લઈ આવીએ એવી જ રીતે સ્ટેટ માટે પણ સ્ટેટ અને સ્ટેટ આઈડી
स्टेट आईडी લેવાનું છે ત્યાં લઈ લીધું બધા વિઝિબલ બતાવે છે અત્યાર પૂરતા મેં બધાય માં ટેબલ ઉપર ક્લિક કરીશ એટલે જે જે ટેબલ છે એની જાતે આવી જશે સિટી માંથી લીધું છે તો સિટી ટેબલ આવી ગયું કન્ટ્રી માંથી લીધું છે તો કન્ટ્રી ટેબલ આવી ગયું સ્ટેટ માંથી લીધું છે તો સ્ટેટ ટેબલ આવી ગયું હવે આને ફક્ત હું એક રન ક્વેરી આપું આનો મતલબ એવો થાય કે જેટલી વસ્તુ છપાવી છે સ્ટેટમાંથી કન્ટ્રીમાંથી અને સ્ટેટમાંથી એટલી વસ્તુઓ દર્શાવે છે સિટી ટેબલની બે ફિલ્ડ કન્ટ્રી ટેબલની બે ફિલ્ડ અને સ્ટેટ ટેબલની બે ફિલ્ડ તમને એમ થશે કે અહીંયા કેમ એક 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 બતાવે છે કારણ કે ઇન્ડિયા છે ઇન્ડિયા કન્ટ્રી માટે કન્ટ્રી આઈડી આપણે 1 રાખ્યું છે ચાઇના માટે 2 રાખ્યું છે યુએસએ માટે 3 રાખ્યું છે સેમ વે ગુજરાત માટે 1 અને શાંઘાઈ માટે 2 ફ્લોરિડા માટે 3 આની અંદરથી આપણી પાસે એવા ઓપ્શન ચોક્કસથી હોય છે કે આપણે એને કોઈ પણ ક્રમમાં ગોઠવી શકીએ તો આપણે આને અસાઇનમેન્ટ ઓર્ડર ગોઠવી દઈએ શોર્ટિંગ ઓર્ડર સિટી જે છે ને એને આપણે ગોઠવીએ અસેન્ડિંગ ઓર્ડર આપી દઈએ રન ક્વેરી ક્રમ બદલાઈ ગયો હવે ધારો કે કન્ટ્રીને આપણે આપી દઈએ અહીંયા કન્ટ્રી છે કન્ટ્રીને આપી દઈએ અસેન્ડિંગ ઓર્ડર અને આને હું નન કાઢી નાખીએ અહીંયા તમે જોઈ શકો છો ચાઇના પહેલા આવ્યું ઇન્ડિયા પછી આવ્યું એવી રીતે અહીંયા તમે સિટીને જો અસેન્ડિંગ ગોઠવો તો અમદાવાદ પહેલા આવી જશે તો સિટીને આપણે અસેન્ડિંગ ઓર્ડર આપી દીધું કરાવી દઈએ રન ક્વેરી પહેલા અમદાવાદ અમદાવાદવાળા શાંઘાઈ એસએનઆર એસઆરટી અને વોશિંગ્ટન અહીંયા જેટલી પણ વસ્તુઓ દર્શાવે છે દરેકે દરેક વસ્તુઓ અસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી શકીએ છીએ અહીંયા જોઈએ એ પહેલાં આપણે સેજ ટોપિક પણ જોઈ લઈએ અહીંયા આપણને ક્વેરી સુધારવીથી બધા જ ઓપ્શન કટ કરેલા આપેલા છે તો સેજ જોઈ લઈએ એને આટલા સુધીનું છે સિલેબસમાં કે જે કંઈ પણ ક્વેરીઝ છે એ ક્વેરી સુધારવીથી સિલેબસમાં નથી એટલે અહીંયા આપણું ચેપ્ટર નંબર 11 પૂરું થાય છે